નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ગાર્જિયસ એજ્યુકેશન પ્લેટફોર્મ અને એકેડેમી પર આપના બધાનું ખૂબ સ્વાગત છે. મિત્રો, આપ તલાટીની એક્ઝામની તૈયારી કરતા હો અથવા તો બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, અને એકેડેમી આપના માટે ખૂબ જ સરમ સરળ પ્લેટફોર્મ છે. મિત્રો, અને એકેડેમી પર ડેઇલી લાઈવ ક્લાસ હોય છે, વખતે એરેન્જમેન્ટ કરવામાં આવતો હોય છે, અને જે લાઈવ ક્લાસ છે તે ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો છે જેને ઘણા બધા વર્ષનો અનુભવ છે તેના દ્વારા લેવામાં આવતા હોય છે. મિત્રો, ડેઇલી લાઈવ ક્લાસ હોય છે, લાઇવ ટેસ્ટ અને ક્વિઝ પણ હોય છે, સ્ટ્રક્ચર્સ કોર્સ હોય છે અને અનલિમિટેડ એસેસ છે, એ તમને ખૂબ જ ફાયદાકારક થશે. મિત્રો, સ્ટડી ફ્રોમ હોમ લાઇવ ડાઉટ ક્લિયરિંગ સેશન પર ડે નો કોર્સ માત્ર 17 રૂપિયા છે અને ઈએમઆઈ ઓપ્શન્સ અવેલેબલ છે. આના સિવાય જે છે ડેબિટ કાર્ડથી, એટીએમ કાર્ડથી અને ઓનલાઈન બેંકિંગ દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો, અને જે પ્લસ કોર્સ છે તેમાં તમે જોઈન થઈ શકો છો. મિત્રો, ગુજરાતના જે પણ ટોપ એજ્યુકેટર છે તેઓ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. મિત્રો, જે મારા સ્પેશિયલ ક્લાસ છે, સોમ મંગળ અને બુધવારે 9 વાગ્યાનો ટાઈમ રહેશે. પોલીસ કોન્સ્ટેબલનો જે પણ રેગ્યુલર ટાઈમ છે તેનો આપણો જે ટાઈમ છે 5:30 વાગ્યાનો ટાઈમ રહેશે, અને બાકી જે અનેકડીનો જે પણ બીજા જે ક્લાસ હશે તેનો જે આપણો ટાઈમ છે તે 4 વાગ્યાનો ટાઈમ રહેશે. જે પણ મિત્રો પ્લસ કોર્સમાં જોડાવા માંગતા હોય તે આપણે સૌપ્રથમ તો આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને અનેકડી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. લર્નિંગ એપ ડાઉનલોડ કર્યા પછી જીપીએસસી ગોલમાં સિલેક્ટ કરશો. ગોલ સિલેક્ટ કર્યા પછી પ્લસ પર ક્લિક કરશો તો આ રીતે તમને એક શેડ્યુલ દેખાશે. તેમાં હું તમને રેકમેન્ડ કરીશ કે 12 મંથ અને 24 મંથ માટેનો કોર્સ સિલેક્ટ કરશો, અને તેમાં જે છે આ રેફર કોડનો ઉપયોગ કરશો, KDSONAGR. ઓકે, તારે રેફર કોડનો ઉપયોગ કરશો તો તમને ઇન્સ્ટન્ટ 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે 12 મંથ માટેનો કોર્સની જે ફી છે 7000 રૂપિયા છે, તે માત્ર 6300 રૂપિયામાં તમે આજે કોર્સ છે તે પરચેસ કરી શકો છો. નમસ્કાર મિત્રો, કેરી સોનગડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યમાં આજે જે આપણે વાત કરવાના છે બીજા જે પણ સાહિત્યના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તેના વિશે. તો મિત્રો, આજે ક્લાસ છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. ઓકે, તો આપણે શરૂઆત કરી 9 ભાગમાં વિસ્તરેલો જે ભગવદો મંડળ છે, ઓકે, શબ્દકોશ કયા રાજવીએ તૈયાર કરાવ્યો હતો? ઓકે, આવશે તો મહારાજા ભગવત સિંહજી છે તેના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આગળ આપ જોયું તો જે છે નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે? ઓકે, ચંદ્રકાંત બક્ષી જે તેઓના લેખક છે. નવરામ જે છે કયું સામયિક ચલાવતા હતા? આવશે ગુજરાતી જે છે શાળા પત્ર તેઓ ચલાવતા હતા. જોઈ તો નંદ 32 અને સિંહાસન 32 પદ્ય વાર્તાઓ કોણે લખી હતી? તો આવશે કવિ સામર દ્વારા લખવામાં આવેલી છે. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના બૃહદ જીવન ચરિત્રનું નામ શું છે? ઓકે, તો મારું જીવન એ જ મારી વાણી, મારું જીવન એ જ મારી વાણી તેઓનું જે જીવન ચરિત્રનું નામ છે. આગળ આપ જોઈએ તો નાનાલાલ કવિ જે છે કયા જાણીતા જે છે કવિના પુત્ર હતા? ઓકે, તો નાનાલાલ કવિ જે છે કયા જાણીતા જે કવિના પુત્ર હતા? તો કવિ દલપતરામજી છે તેઓના પુત્ર હતા. પન્નાલાલ પટેલની કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? ઓકે, તો માનવીની ભવાઈજી છે તેના પરથી ફિલ્મ બનેલી છે. પન્નાલાલ પટેલની કઈ પ્રસિદ્ધ નવલકથાને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે? તો આવશે માનવીની ભવાઈજી છે તેઓને મળેલો છે. પછી તો પાછળ પ્રવાસીઓમાં પણ ઘણા મિત્રો પણ હતા, કોણે જે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી? ઓકે, તો ગઝલના લેખક કોણ છે? આવશે આદિલ મંસૂરી છે તેઓના લેખક છે. આગળ આપ જોઈએ તો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, ઓકે, જેવા જાણીતા ગીતના રચિતા કોણ છે? તો આવશે હરેન્દ્ર દવે. પુરાણોમાં ગુજરાતી ભાષામાં આદ્ય જે છે પદ્ય રૂપાંતર કરનાર કવિ કયા હતા? તો આવશે કવિ ભાલા. આગળ આપ જોયું તો પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ, ઓકે, પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો હતો? તો આવશે બળવંતરાય ક ઠાકોરે કર્યો હતો. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? તો આવશે જે છે આદિલ મંસૂરી છે તેઓના લેખક છે. પોતાના છપ્પા દ્વારા સામાજિક કુરિવાજો પર કટાક્ષ કરનારા અખા ભગતની પ્રતિમા અમદાવાદના કયા વિસ્તારમાં મૂકવામાં આવેલી છે? ઓકે, તો ખાડિયા વિસ્તારની છે તેમાં મૂકવામાં આવેલી છે. પછી તો પ્રબોધ 32 કૃતિના રચિતા કોણ છે? આવશે કવિ માંડણ બંધારો, ઓકે, તેઓના કવિ છે. પછી જોયું તો પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલા ભાષા કયા નામે ઓળખાય છે? તો અપભ્રંશ નામે ઓળખવામાં આવે છે. પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? તો આવશે વડોદરા. પ્રેમાનંદની જે છે મામેરુ કૃતિ કોના જીવન સાથે સંકળાયેલી છે? તો આવશે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ સાથે છે તે સંકળાયેલું છે. આગળ આપણે જોયું તો પ્રેમાનંદની કઈ કૃતિ દર શનિવારે ગવાતી હતી? તો કે સુદામા ચરિત્ર. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઈ છે? તો આવશે પોખાહરણ. આગળ જોયું પ્રેમાનંદે જીવન નિર્વાહ અર્થે કયો વ્યવસાય શરૂ જે સ્વીકાર્યો હતો? તો સોનીનો. આગળ જોયું તો ફરીદ અહમદ જે છે ગુલામ નબી મંસૂરીનું ઉપનામ કોનું છે? તો આદિલ, ઓકે, આદિલ જે છે તેઓનું ઉપનામ છે. પછી જોયું તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા આ કેવલ જે કેવલા દૈત્યના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરનાર કવિ કોણ હતા? તો આવશે જ્ઞાની કવિ અખો. પછી જોયું તો જે છે ભક્ત કવિયત્રી ગંગા સતીનું વતન કયું હતું? તો આવશે સામઢિયાળા, ઓકે, સામઢિયાળા જિલ્લો ભાવનગર ખાતે આવેલું છે.
પછી તો ભક્ત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? ઓકે, તો દ્વારિકા. ભક્ત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ હતો? આવશે જે છે પ્રેમ લક્ષણા જે છે તેનો વિચાર હતો. આવડે જો ભક્ત કવિયત્રી મીરા કઈ સાલમાં ગુજરાતની દ્વારકા નગરીમાં આવીને વસ્યા હતા? તો ઈસવીસન 1537માં. આવડા જોયું તો ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને સેના દર્શન કરાવ્યા હતા? તો આવશે રાસલીલાના દર્શન કરાવ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાતમાં આવીને કઈ નગરી વસાવી હતી? તો આવશે દ્વારકા. આવડે ભગવાનનો ભાવ ના સર્જક કોણ હતા? તો આવશે રમેશ પારેખ. પછી ભટ્ટ વલ્લભ મેવાળાની પદ રચનાઓ કયા નામે જાણીતી છે? તો આવશે શક્તિની ભક્તિ. ભદ્રભદ્ર નવલકથાના મુખ્ય પાત્રનું નામ જણાવો. ઓકે, તો આવશે ભદ્રભદ્ર. આડા જોયું તો ભલું થયું ભાંગી જંજાડ જંજાડ ભલું થયું ભાંગી જંજાડ સુખે ભજીશું શ્રી ગોપાળ એ ઉદાર જે ઉદ્ગાર કયા ભક્ત કવિના છે? ઓકે, તો નરસિંહ મહેતા. ભવાઈના આદ્ય પિતા અસાઈ ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં. ભવાઈના આદ્ય પિતા અસાઈ ઠાકર નાત બહાર મૂક્યા બાદ કયા આવીને વસ્યા હતા? તો ઊંઝા ખાતે આવીને વસ્યા હતા. ભવાઈના આદ્ય પિતા ગણાતા અસાઈ ઠાકર મૂળ ક્યાંના વતની હતા? તો છે સિદ્ધપુરના. આગળ આપ જોયું તો જે છે ભવાઈમાં જે છે ભાગ લેનાર કલાકારો કયા નામે ઓળખાય છે? તો છે ભવૈયા. ભવાઈમાં સ્ત્રી પાત્રો ભજવનાર પુરુષ મંડળી કયા નામે ઓળખાતી હતી? તો છે કાંચડિયા. ઓકે, તો કાંચડિયા જે છે ઓકે તેના નામે ઓળખાતા હતા. આગળ આપ જોયું તો ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેના મહાન વૈભવ દર્શક ના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? આપણો વારસો અને વૈભવ. પછી તો ભારેલો અગ્નિ અને દિવ્ય ચક્ષુ જેવી કલાત્મક નવલકથાના લેખક કોણ છે? તો છે રમણલાલ વ દેસાઈ. આવડા જોયું તો જે છે ભાલણી આખ્યાન સંજ્ઞા સૌ પ્રથમ વાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? તો આવશે નળાખ્યાનમાં. જે છે ભાવનગર રાજ્ય તરફથી કયા કવિને રાજકવિનું બિરુદ આપ્યું હતું? તો આવશે કવિ દલપતરામ. ભાવનગરના કયા દિવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભા અને લોકો પ્રયોગી કાર્યોને કારણે યાદ કરે છે? પ્રભાશંકર પટણી. ભાષાને શું વળગે ભૂર એવું કોણે કહ્યું છે? જ્ઞાની કવિ અખો દ્વારા કહેવામાં આવેલું છે. આગળ આપણે જોયું તો મણિલાલ ત્રિવેદીની જે છે ગુલાબસિંહ કઈ અંગ્રેજી નવલકથાનો ભાવાનુવાદ છે? ઓકે, તો આવશે લોર્ડ લિટનની જેનોની. ઓકે, તેનો અનુવાદ છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનનો જે છે ગર્વો વડેલો કોણ માનમાં આપવામાં આવે છે? તો આવશે અખાભગત. મધ્યકાલીન કવિ નાકર ક્યાંનો વતની છે? તો આવશે વડોદરા. મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમનો જન્મ ક્યાં થયો હતો? તો આવશે બાવડા ખાતે તેઓનો જન્મ થયો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે છે ઉષાકાળે પ્રથમ સ્મરણીય નામ કોનું લેવાય છે? તો આવશે હેમચંદ્રાચાર્યનું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? તો આવશે કવિ ઓજાભગત જે છે તેઓ નિરક્ષર હતા. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પહેલી વાર્તા કઈ ગણાય છે? તો આવશે હંસરાજ વચ્છરાજ જે છે ચૌપહુ જે છે પૈ જે છે તે વખાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? તો આવશે ભરતેશ્વર બાહુબલી રાજ જે છે તે સૌથી જૂની ગણવામાં આવે છે. આવડે આપ જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે? તો કે તો દાસી જીવન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે? તો આવશે નરસિંહ મહેતા. મધ્યકાલીન જે છે ફાગુ કાવ્યમાં ઉત્તમ ફાગુ કાવ્ય કયું મનાય છે? તો આવશે વસંત વિલાસ. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે? તો આવશે નેમિનાથ ચતુર્પદિકા. ઓકે, તેઓનું નાટક છે. ઓકે, મનુભાઈ પંચોળી દર્શકની કઈ નવલકથામાં જેલ જીવનના અંગત અનુભવો આલેખેલા છે? તો આવશે બંદી ઘર. હવે આપ જોયું તો મને એ જોઈને હસો હજારો વાર આવે પ્રભુ તારા બનાવેલા આજે તમને જ બનાવે છે. ઓકે, આ પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે? તો આવશે હરજી. ઓકે, હરજી જે છે ઓકે તેની આજે પંક્તિ છે. પછી જોયું તો મરકીના રોગની દવા શોધનાર પ્રખર જે છે રસાયણશાસ્ત્રી કોણ હતા? તો આવશે ત્રિભુવનદાસ ગજ્જર. ઓકે, તેઓ સુરતના હતા. ઓકે, તો મરઘીનો જે રોગ છે એની દવા શોધનાર કોણ હતા? તો ત્રિભુવનદાસ ગજ્જર. ઓકે, તેઓ સુરતના હતા. પછી તો મર્દ તેહનું નામ આ પંક્તિ કોણે લખી છે? તો આવશે કવિ નર્મદ દ્વારા લખવામાં આવેલી છે.
મિત્રો મને આશા છે કે આપને આજે ક્લાસ છે પસંદ આવ્યો હશે, અથવા મિત્રો આપને આ કેવું લાગ્યું તે પણ કોમેન્ટમાં જણાવશો, અને મિત્રો આપના કોઈ પણ સજેશન હોય તો પણ આપ કોમેન્ટમાં જણાવશો, અને મિત્રો વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો વિડીયો લાઈક કરી દેશો, અને આ વિડીયોની લિંક જે છે આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. આપના બધાનો ખૂબ આભાર, થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે.